કેટેગરીના કામ આવશે, ધાવડો ફટાફટ ઓછું પેલા કઈ કરું,
వచ్చిన ఓటింగ్ కాదు అయ్యాన్ని అవన్నీ పెట్టండి మరి వసతి చేస్తారు నేను ఓటింగ్ అనమాట నేను ఓటుకుంటున్నామంటే మీరు ఎలా ఇంకా ఓటింగ్ రావడం ఇస్తే మేము ఎక్కడ కాక ఈయన వ్యక్తి మనం స్ట్రెస్కి అంటే ఆయన స్ట్రెస్ అయ్యే ఉంది కానీ ఏవో બધીકેટે કરીને કામ કરશો લાવો લાવો થોડો ટાઈમ લાગશે પણ કરી નાખીશ વિચારો અર્ધ ઘટન ઉપર તમારો સ્ટ્રેસ લેવલ નક્કી થાય અને સ્ટ્રેસ લેવલ ઉપર તમારી પ્રતિક્રિયા નક્કી થાય છે તો હવે એક જ વસ્તુ તમારી ઉપર છે કે તમે કેવું અર્ધ ઘટન કરો છો પરસેવો વળાજ દોસ્તો તમે પંખા નીચે અને મારે અહીંયા એક બારીનો પવન એને ફૂંકાઈ ગયો કાંઈ નથી મજા આવે છે આપણે વાત હતી આની હવે આ થઈ ગયા પછી એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે સુશાંત સિંહ રાજપૂતને હમણાં મહિનો થયો આવતીકાલે થશે ને આજે 14 તારીખ ગયો ને છોકરા આજે જ મહિનો થયો તો હવે વિચારો કે એને એના સ્ટ્રેસ અર્થઘટન કેવી રીતે કર્યું હશે તો એને સુસાઇડ કરવાનું વિચાર જો એને અર્થઘટનથી અલગ રીતે કર્યું હોય તો બની શકે કે એ કોઈ બીજી કોઈ પ્રતિક્રિયા આપે એ ટેન્શનમાં અને સ્ટ્રેસમાં ડિપ્રેશનમાં ડૂબીને આવું ન મળે એવું બને ચોક્કસ બને તો હવે તમારી ઉપર છે એટલા માટે કહું છું કે તમે કેવી રીતે અર્થઘટન કરો છો કોઈ પણ સિચ્યુએશનમાં આપણે આગળ જોઈએ જોબનો ભાર ઉત્તેજન આપનાર કે નિયમન કરનાર ઉત્તેજન આપનાર મતલબ કે એને પુશ કરે બઢાવો આપે વધારો આપે ઉત્તેજન આપનાર કે નિયમન કરી શકે તેવા પડકાર તરીકે જોવામાં આવે તો વિધાયક આવેલો અનુભવ થાય છે તમને શું કીધું કે હું ભાઈ એમ કે બધી કેટેગરીના કામ આવડે તો વિધાયક બનો મતલબ કે પોઝિટિવ સ્ટ્રેસ ઇફ આઈ વોન્ટ ટુ સે ઇન ઇંગ્લિશ પોઝિટિવ સ્ટ્રેસ વિચારો જેમ આપણે પોઝિટિવ એટીટ્યુડ બોલીએ છીએ તો અહીંયા હું એમ કહું છું કે પોઝિટિવ સ્ટ્રેસ વિધાયક એટલે આપણે તમને પહેલાં સમજાવ્યું તો આ વિધાયક મનોભાવ દાખલા તરીકે કીધું છે કે આનંદ ઉલ્લાસ અને રોમાંચ એવો અનુભવ થાય મને એવો ઉલ્લાસ જાગે નથી કે મને રોમાંચ જાગે કે આઈશ મને એકનું એક કામ તો નહીં મને અલગ અલગ કામ આપ્યું મને મજા આવશે એક કામ કરીને હું કંટાળી ગયો હતો મને મેનેજમેન્ટનું કામ આપ્યું મને મેનેજમેન્ટ શીખવા મળશે મને જનરલ મેનેજર સાથે કામ કરવા મળશે એ જે એમબીએનું શીખા એ મને વગર ભેણ આપી જશે પટ્ટાવાળાની વાત કરું કે પટ્ટાવાળો જેટલો બધાને ઓળખે છે અને બધા સાથે એને રામ રામ હોય મારે બધા સાથે રામ રામ થઈ જશે મારો બધા સાથે પરિચય હોય છે આવું મેં અર્થઘટન કરીને કામ કરો ને તો મારું સ્ટ્રેસ છે એ પોઝિટિવિટીમાં ભરી ગયું અને એના ઉદાહરણમાં કહે છે કે કાં તો મને કામ કરવાનો આનંદ આવ્યો મારો ઉલ્લાસ પણ વધેલો જોવા મળે અને રોમાંચ શું રોમાંચ છે નો તો એક મજા અલગ છે ને તો કે મને અલગ અલગ કામ કરવા મળી એની મજા એકને કામ કરીને કંટાળી ગયો એટલે સમજો છો મારો કેવો આવું સ્ટ્રેસ તો બહુ સારો આવું સ્ટ્રેસ લેવાય હે ને આગળ પરંતુ મનોબળનું અર્થઘટન અસ્વાભાવિક પ્રેરક અને જેના પર નિયંત્રણ શક્ય જ નથી એવી રીતે હવે વિચાર કરો કે આ મારાથી કેમ થાય આ મારાથી કંટ્રોલ નહીં થાય જ્યારે આવો શબ્દ તમે તમારા મગજને કમાન્ડ આપો છો ત્યારે નિયંત્રિત શક્ય નથી એવી રીતે કરવામાં જો આવે તો નિષેધાત્મક આવેલો અનુભવ કરે દાખલા તરીકે ભય તમને ડર લાગશે અરે યાર કંટ્રોલ નહીં કરી શકે બીજું કરવાથી ગુસ્સાવાળી વાત આપણે આ ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં થઈ ક્રોધ વિષાદ વિષાદ છૂટા પડવાની વાત છે તે વગેરે આવી નિષેધાત્મક આવેલી પ્રતિક્રિયાઓ તણાવને પહોંચી વળવાના વ્યક્તિના પ્રયત્નોને અવરોધે છે તણાવ મતલબ કે સ્ટ્રેસ એને પહોંચી વળવાની મારી ક્ષમતાઓ છે એને બાધારૂપ બને એને સ્ટોપ કરે એનો અવરોધ ઊભો કરે જ્યારે હું આવું નિષેધાત્મક વલણ રાખીને વિચારું ત્યારે તો તમે મને એક વસ્તુ કે પહેલાં બહુ વિચારો લોકો જે મનોભાર અનુભવે છે તેમાં તીવ્રતા સમયગાળો જટિલતા અને આગાહી શક્યતાની દ્રષ્ટિએ વિવિધતા હોય છે જે આપણે તો પહેલાં મારી પાસે સાંભળી લો
કે અહીંયા આ ચાલુ કર્યું એમાં આપણે રિએક્શન નો સ્ટ્રેસ નો એના ત્રણ ભાગમાં આ જે ત્રીજો ભાગ છે એમાં તમને બે મજાની વસ્તુ જોવા મળી કઈ કઈ તો કે એક પોઝિટિવ સ્ટ્રેસ નેગેટિવ સ્ટ્રેસ બે જાતના સ્ટ્રેસ તમને જોવા મળ્યા ઇંગ્લિશમાં લખ્યું છે તમને મારી જેવું ન થાય મોટા થઈને એટલા માટે હા અહીં હકારાત્મક કે નકારાત્મક લખી શકો વિધાયક અને નિષેધાત્મક લખી શકો પણ આ સંદેહ તમને સમજાય ને હા તો પોઝિટિવ અને નેગેટિવ સ્ટ્રેસ તમને જોવા મળે તો હવે એની પાછળ એની પાછળ કારણરૂપ વસ્તુ કઈ તો કે અર્થઘટન હે ને અર્થઘટન કે ને ઘરમાં બાજુ અર્થઘટન કેવું તો કે વ્યક્તિનું જેવું વલણ છે એવું અર્થઘટન જેવું એ વેલણ નહીં હા ફરી કહેવું તો હું છોકરી અમને રોજ રોટલી બની રાખી મને વેલણ નથી મારી વલણ વ્યક્તિનું વલણ તો વ્યક્તિનું જે વલણ એ વર્ગટન કરે એના ઉપરથી આ પોઝિટિવ નેગેટિવ નક્કી થાય એ પોઝિટિવ નેગેટિવ ઉપરથી આવેલાનું પ્રતિક્રિયા નક્કી થાય છે હવે જો એ નેગેટિવ હોય તો એમાં ચાર વસ્તુ ઇફેક્ટ કરે છે જે મેં શરૂઆતમાં લખી હતી કઈ કઈ તો કે પેલી તીવ્રતા કઈ છે પેલી તીવ્રતા મનોભારની તીવ્રતા કેવી છે શરૂઆતમાં આપણે આ વિશે ચર્ચા થઈ કે સમૃદ્ધિ હતી કે મનોભારની તીવ્રતા કેવી છે ઓછી કે વધારે એ પ્રતિક્રિયામાં અસર કરે પછી સમયગાળો આ ખાસ નોંધવી પડે છે કે વ્યક્તિ છે એનો મનોભારના ફેરફારો ટાઈમ પિરિયડ કેટલો છે હાઉ મચ ટાઈમ ઇટ ટેક્સ ઇન ધેર સ્ટ્રેસ ઇન હિઝ ઇન હર સ્ટ્રેસ કેટલા ટાઈમ પિરિયડમાં એ તનાવમાં રહ્યો હા કેટલા સમયગાળા તો એ લાંબો કે ટૂંકો સમયગાળો માનો કે બહુ ટૂંકો સમયગાળો હોય એટલે કે એ જલ્દી મનોભારમાંથી બહાર આવી ગયો પણ બહુ લાંબા ગાળા આઘાત આઘાતજન્ય પરિસ્થિતિ મેળા યાદ કરો એવી આઘાતજન્ય પરિસ્થિતિ હોય અને બહુ ઊંડો આઘાત થયો હોય તો એનો સમયગાળો કેવો હશે લાંબો હશે સમજો છો પછી છે મનોભારની જટિલતા આ મનોભારની જટિલતા ઓછી કે વધારે હવે અમુક સ્ટ્રેસ મનો સુશાંત સિંહ રાજપૂત છે એ તમને બધા છે હું સુશાંત સિંહ રાજપૂત એટલે બહુ ગમતો લાગે હા મને બહુ ગમે છે હા હું એમની એક્ટિંગનું ખરેખર ફેન હતો એના ડાન્સનું એના બરોબર પણ છું અને છું હજી હતો નહીં છું અને એ એના જેવું યુવા જે કર્યું છે તો આપણને છે અસ્વસ્થ થાય છે તે ઘણી કે આ અને એનાથી ઇન્સ્પાયર થઈને બીજા 100 જણા બનતા હોય મતલબ કે 101 જુમાનિયા એ બધા સ્ટોક થઈ ગયા હા તો યુવાધક વિષયનું છે ને મગજમાં રાખવાનું કંઈકને કંઈક રચનાત્મક પાસું આપણે વાત કરતા હતા જટિલતાની તો કે ઓછી કે વધારે મનોભાવની જટિલતા હવે મન કે એના સિચ્યુએશન પછી એક ઘટના બહુ બની કે લોકો ટ્વિટર ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને હેશટેગ @ કરીને નેપોટિઝમ ની ઉપર લખે છે જાજુ બધું બોલે છે ઘણા બધા લોકોને બ્લેમ કરે છે અને પોલીસ કેટલા લોકોને કસ્ટડીમાં લઈ અને પૂછપરછ કરે છે શેના માટે તો કે ભાઈ તમે એવું કરતા હતા કે જે હીરો હિરોઈનના દીકરા હોય એને જ કામ આપો એટલે આવા જુવાનીઓને કામ અને એમને તેને આત્મહત્યા કરી તો હવે એ ભાઈ એવું વિચારતો હશે કદાચ આપણી પાસે રાસ્તો ગયો હવે એની મનોભાવની જટિલતા તમને સમજાવો કે એ ભાઈ હું વિચારતો હોય કે અરે યાર પછી જે આગાહીની શક્યતા એ હું પણ
અવળું થઈ ગયું છે ને વાંચું તમને હોય છે. હવે મેં કીધું હતું કે પેપર હોય કે તમને ટેન્શન આવે હે ને, જો તમે એવું વિચારતા હોય કે આ બધા છાવું તમે કીધું હતું મને થઈ ગયું છે, મેં કીધું હતું મારે વાંચું નહીં, એકદમ મગજમાં ઘૂમાઈ લે અને પ્રશ્ન આવે પાછળ, તો આ તમારી મનોભાવની શક્યતા કેવી, તમારી આગાહી શક્યતા કેવી, તો કે ધારણા મુજબ નીકળી નીકળી ને ધારણા મુજબ સમજીને કે ભાઈ આ સુશાંત જે શું છે એ કહ્યું કે પછી આપણે
રાજકોટમાં મૂવી પાસે કેસ ગયો હતો કે એક છોકરીએ આત્મહત્યા કરી દીધી હતી અને મોબાઈલ પણ ના પાડી હતી. તો તમે આવા કોઈ કિસ્સાઓ મોટી શું છે આવા કોઈ કિસ્સાઓ હતો જો ઘણા એવા સિનેમેટિક છે દિલ્હીનું માતુકોણ પણ છે કે જે બધા સ્ટ્રેસમાં ડિપ્રેશનમાં હોય ને વચ્ચે ગોળી લેતા અને ધીમે ધીમે માંથી બહાર આવ્યા. પણ આ ભાઈ શું છે કર્યું કર્યું તો ઘણા કિસ્સાઓ હોતી અને તમે એના વિશે તો કહી શકવા જોઈએ તમારી રીતે મનોવર્ણના આપણે મનોવિજ્ઞાનની બુક બની જેમાં તમે રેસ્યુલેશન દરરોજ કરતા હોય એમાં તમે પાછળની સાઈડ આવો ઉદ્ભવ બનાવી તમારો અભ્યાસ કરી શકો. હા આવું તમારે કોલેજમાં તૈયાર કરવું નહીં જો આપણો સબ્જેક્ટ તમે રાખશો સાયકોલોજી તો થીસીસ તૈયાર કરવા પડે તમારે સમજો છો. તો અહીંયા આવો એક મેઇન મુદ્દો માટે મુદ્દો થાય આના પછી આપણે જોવાનું છે મનોભાવના પ્રકાર. અહીંયા સુધી મસ્ત સમજી ગયો છે મને વિશ્વાસ છે તમારો ઓકે.